થોડા સમય પહેલાં જ આપણી ચેનલ પર વિભાગ જે બી હતું તેનું સોલ્યુશન અપલોડ થઈ ગયેલું છે. તો હવે વિભાગ સીનું સોલ્યુશન આપણે જોવા જઈ રહ્યા છીએ. તેમાં તમને જે 39 નંબરનો સવાલ આપેલો છે તેમાં તમે જોઈ શકો છો, નીચેનાને તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરવાનું રહેશે. તો અહીં તમે જોઈ શકો છો સોડિયમ, માટી, ખાંડનું દ્રાવણ, સિલ્વર, કોલસો, હવા, મિથેન, સાગુ અને રુધિર તમને અહીં આપેલું છે. તો અહીં તમે જો તત્વમાં અને સંયોજન અને મિશ્રણમાં તમારે વર્ગીકૃત કરવાનું રહેશે. ત્યારબાદ તમે સવાલ જોઈ શકો છો, નીચેના આણ્વીય દળ તમારે ગણવાના રહેશે, તેનો આન્સર તમે નીચે મુજબ આપેલો તમારે જોઈ લેવાનો રહેશે. તે બાદ 41 નંબરનો સવાલ તમે જોઈ શકો છો. તો તેમાં તમને વૈજ્ઞાનિકોના જીવવિજ્ઞાનમાં ફાળો તમારે જણાવવાનો રહેશે. તો રોબર્ટ હુક, પરકિન્ઝે અને સ્લેઇડન અને શ્વોન, તો આનો તમારે જે જીવવિજ્ઞાનમાં એનો ફાળો, આ વૈજ્ઞાનિકો તમારો જે જીવવિજ્ઞાનનો ફાળો આપેલો તમારે જે તે દર્શાવવાનો રહેશે. ત્યારબાદ તમે 42 નંબરનો સવાલ જોઈ શકો છો. તો મૃદુતક પેશીકોને કહે છે તેના લક્ષણો અને પ્રકાર તમારે સમજાવવાના રહેશે. તો વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો ધારો તો કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે તેને મૃદુતક પેશી કહે છે. તેના લક્ષણો તમને નીચે મુજબ જણાવેલા છે, તમારે જોઈ લેવાના રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીં તમને એનો પ્રકાર પણ આપેલો છે અને તેના લક્ષણો પણ આપેલા છે. તો તમારે જોઈ લેવાનું રહેશે. અને આ જે પેશી આપેલી છે તેનો આયામછેદ આપેલો છે, મૃદુતક પેશી અને અનુપ્રસ્થ છેદ આપેલો છે. ત્યારબાદ તમે જોઈ શકો છો 43 નંબરનો સવાલ છે, અંતર સમયના આલેખના ઉપયોગો તમારે જણાવવાના રહેશે. તો અહીં તમે જોઈ શકો અંતર સમયના આલેખના તમારે ઉપયોગ જણાવવાના રહેશે. તો અહીં તમને અંતર સમયના આલેખ પરથી પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય છે, એટલે કે પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત તે જાણી શકાય છે. અંતર સમયના આલેખ પરથી આપેલ સમયગાળાના કોઈપણ સમયે ગતિ કરતા પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે, તેમજ તે જે તે સ્થાન પર પદાર્થ ક્યાં સમયે પહોંચ્યો હશે તે પણ કહી શકાય છે. અંતર સમયના આલેખમાં મળતી સુરેખાના ઢાળ પરથી નિયમિત ગતિ કરતાં પદાર્થની ઝડપ શોધી શકાય છે. અહીં તમને આપેલું છે, તમારે જોઈ લેવાનું રહેશે. ત્યારબાદ 44 નંબરના છે, જે બે દાખલા તમને આપેલા છે તમારે ગણવાના રહેશે. તો અહીં 1 અને 2 નંબરનો જે દાખલો છે તમારે ગણવાનો રહેશે, તે તમારે જોઈ લેવાનું રહેશે. અહીં તમને આપેલું છે જે તમારે જોઈ લેવાનું રહેશે. પહેલાંનો જવાબ આવે છે 460 જે, અને બીજાનો આવે છે 360 જે. તો અહીં આપણા 44 નંબરના સવાલનું સોલ્યુશન પૂરું થાય છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીં તમને પાવર વિશે ટૂંક નોંધ લખવા કીધેલું છે. તો પાવર કરેલી કરેલ કાર્યની ઝડપ માટે, એટલે કે કાર્ય કરેલું ઝડપથી કે કાર્ય કેટલું ઝડપથી કે ધીમેથી કરવામાં આવ્યું છે તેનું માપન કરે છે. તો કાર્ય કરવાના સમય દરને અથવા ઉર્જાના રૂપાંતરના દરને પાવર કહે છે. તો અહીં તમને પાવરની વ્યાખ્યા પણ આપેલી છે અને તેનો SI એકમ પણ જણાવેલું છે, તમારે જોઈ લેવાનું રહેશે. વોટના માનમાં વોટ કહે છે તેને. પાવરનો SI એકમ જૂલના જેમના સેકન્ડ છે, જેને વરાળ યંત્રના શોધક જેમ્સ વોટના માનમાં વોટ કહે છે. તો અહીં તમે વોટનો તમને જે વોટ કોને કહે છે તે તમને બધું જ આપેલું, તમારે જોઈ લેવાનું રહેશે. ત્યારબાદનો સવાલ તમને આપેલો છે 46 નંબરનો છે, જે પરાશ્રાવ્ય ધ્વનિના ઉપયોગો તમારે જણાવવાના રહેશે. તો પરાધ્વનિ ઉચ્ચ આવૃત્તિના તરંગો છે. પરાધ્વનિ અવરોધોની હાજરીમાં પણ એક નિશ્ચિત પથ પર ગતિ કરે છે, તેથી ઉદ્યોગો તથા ચિકિત્સા ક્ષેત્રમાં તેનો બહોળો ઉપયોગ થાય છે. તો અમને તમને અહીં આપેલું તમારે જોઈ લેવાનું રહેશે. તો અહીં વિભાગ સીનું સોલ્યુશન આજનું પૂરું થાય છે. વિભાગ ડીનું સોલ્યુશન થોડા સમય પહેલાં જ, થોડા સમય પછી જ આપણી ચેનલ પર અપલોડ થઈ જશે. અને વિભાગ ABનું સોલ્યુશન આપણી ચેનલ પર અપલોડ થઈ ગયેલું છે, તમારે જોઈ લેવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, મળીએ બીજા લેક્ચરમાં.